નમસ્કાર, હું આપ સૌનું સ્વાગત કરું છું. દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ અમદાવાદના ધોરણ 8ના વિદ્યાર્થીઓ હવે આપ સૌ સમક્ષ એક સુંદર નાટક પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. નાટકનું નામ છે મિથ્યાભિમાન. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર દલપત રામના પ્રસિદ્ધ નાટક મિથ્યાભિમાનના આ અંકમાં આપણે જોઈશું કે નાટકનું મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટ, કે જેઓ રતાંદરા છે, પરંતુ પોતાની એ ખામીને તેઓ છુપાવે છે અને ખોટું અભિમાન કરે છે, ત્યારે કેવી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે તેની સુંદર પ્રસ્તુતિ. જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? અરે દેખે છે એનો બાપ. કેમ નહીં દેખતા હોય, કાઈ આંધળા બાંધળા છીએ કે શું? તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંદે છે તો. અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? કાગળ આપું તો વાંચશો? હા લાવો. શા વાંચતે નહીં વાંચીએ? લો આ કાગળ વાંચો જોઈએ. લાવો કાગળ. તમને શાકભાજી લેવા મોકલ્યા હતા ને? એ બધું તો ઠીક, પણ આનો અર્થ તો જણાવો. આનો અર્થ એમ થાય, ફળ વાળા જાણ નવે કે ગુણવાન માણસ નવે, પણ સુકું લાકડું કે આ મૂર્ખ કદી નમતો જ નથી. લો આ કાગળ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખર વાંચે કે શું? એમાં તો ઝીણા અક્ષર છે. પેલા મોટા અક્ષર વાળો કાગળ આપ્યો હોય તો ઠીક, કઈ ઝીણા નથી. આમ તો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. આવો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચો. કેમ, શું થયું? તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. એકદમ વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ. જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ.
કહીએ તો તમે શું આપશો? લાખેણી લાડી આપી છે ને, હવે બીજું શું આપીએ? દેખી શકતા હો તો કહો. એમાં શું કહેવું છે? પાંચ છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અભિમાની ને અંતરે ભાષે જો ની ભૂલ, તો પણ તેની જીભ થી કદી નહીં કરે કબૂલ. ત્રણ આંગળીઓ ઉભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું, ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં? ત્રણ આંગળીઓ ઉભી દીઠી, બે વાળેલી દીઠી, તે બધી મળીને પાંચ દીઠી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઉભી ને કેટલી વાળેલી છે? સારું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. આ એક, બે, ત્રણ અને ચાર છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચાળ જોવાન વૃથા જ સ્થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે. ભરી સભામાં સતવાર ભૂલે, તથાપિ જીભે કદી ના કબૂલે. આનો અર્થ હું કહું? વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જ જાય. પણ હવે જીવરામ ભટ્ટશંકરાશ્રમમાં આવ્યા, હવે છૂટી શકે એવો કે રસ્તો મને લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તે દીશું, પણ જયારે ત્રાહી લોકો કહે ત્યારે ખરું. ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ. 100 રૂપિયા ની ઓર્ડર કર. જો અમે જૂઠા ઠરીએ તો તારે 100 રૂપિયા આપે, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. જાદુગર સાથે ને વાચાળ સાથે તો હોળ કરીએ જ નહીં. કહ્યું છે ને, તેની તદબીરો ઘણી હોય. વાચાળ શું હોળ કદી નકી છે, જાદુગરોથી બળ બાંધી બીજે. સૂચે ન તેના સઘળાશી રસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે? તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી, માટે ચાર કહી, અને પાંચમો તો અંગૂઠો છે. આંગળી ક્યાં છે? ક્યાં જાઓ છો? ઘર તો આમ છે. કોઈને મળવા જાઉં છું. સારું, જતા હો તો શાકભાજી લેતા આવજો.